नमस्ते विद्यार्थीओ, ऑनलाइन क्लासरूममां तમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 માં વિષય વિજ્ઞાન સમજીશું। આજે હવે આપણે પાઠ નંબર 14 માં આગળ સમજવાના છીએ, પ્રવૃત્તિ 3। તો વાદળ કઈ રીતે બને છે તે આપણે સમજવાના હતા, તો ચાલો તે સમજીએ। તો પહેલા પ્રવૃત્તિ સમજીએ કે પાણી ભરેલો ગ્લાસ લો, તમારે શું કરવાનું છે। આ પદ્ધતિ प्रवृत्ति जे तमने आपवामां आवी छे ते तमे घरे पण करी शको छो। तमारे शुं करवानुं छे, पाणीथी भरेलो एक ग्लास लेवानो छे, तेने बहारथी सूका कापडथी साफ करो, तेमां बरफ नाखो, एक के बे मिनिट राह जुओ। हवे पाणी लईने तेमां बहारनी सपाटी साफ करी देवानी छे, त्यारबाद अंदर बरफना टुकड़ा नाखवाना छे। ग्लासनी बहारनी सपाटी पर थता परिवर्तनथी अवलोकन करो। तो ग्लासनी बहार तमने आ रीते पाणीना टीपा बाजेला जोवा मळशे ने बाळको, जे तमे जोई जशे। ग्लासनी बहारनी सपाटी पर पाणीना टीपा क्यांथी आवे छे? बरफवाळा पाणीथी भरेला ग्लासनी बहारनी सपाटी बाह्य हवाने ठंडी बनावी दे छे। हवामां रहेली पाणीनी वरळ ग्लासनी बहारनी सपाटी पर संघनित थई जाय छे, एटले के जे बहारनी हवा छे તે બહારની સપાટી પર શું થઈ જાય છે? સંઘનિત થઈ જાય છે। સંઘનન એટલે કે ઘનીભવનની આ ક્રિયાને આપણે પ્રકરણ 5માં પ્રવૃત્તિ 7માં અભ્યાસ કર્યો હતો। તો આ રીતે આ તમે પ્રવૃત્તિ કરવાની છે। પાણી તથા બરફથી ભરેલા ગ્લાસની બાહ્ય સપાટી પર બાજેલા પાણીના ટીપા। હવે તમને સવાલ થાય છે પહેલીને, પહેલીએ શિયાળામાં સવારે ઘાસ ઉપર ઝાકળના બિંદુ એટલે કે ટીપા જોયા હતા, શું તે તમે પણ શિયાળાની ઋતુમાં સવારે પણ અથવા તો ધાતુની સપાટી પર જેમ કે લોખંડની જાળી તથા દરવાજા પર આવા ઝાકળના ટીપા જોયા છે? શું આ પણ સંઘનનનું કારણ છે? શું તમે ઉનાળાની સવારે આવું જોયું છે? એ જુઓ, પાણીને પૃથ્વીની સપાટી પર પાછું લાવવા માટે ઘનીભવન ક્રિયાને એક મહત્ત્વની ભૂમિકા છે, એટલે કે જે બાષ્પીભવન થઈને પાણી ઉડી જાય છે તેને પાછું લાવવા માટે ઘનીભવનની ક્રિયા ખૂબ જ ઉપયોગી છે। આ કેવી રીતે થાય છે? જેમ જેમ આપણે પૃથ્વીની સપાટી પર થી ઉપર જઈએ છીએ તેમ તેમ તાપમાન ઓછું થતું જાય છે। જેમ જેમ આપણે પૃથ્વીની સપાટી પર ઉપરની તરફ જઈએ તેમ તેમ તાપમાનમાં શું થાય? ઘટાડો થાય છે, ઓછું થાય છે। જેમ જેમ હવા ઉપર જાય છે તેમ તેમ ઠંડી થતી જાય છે। પર્યાપ્ત ઊંચાઈએ હવા જેટલી ઠંડી થઈ જાય છે તે ઘનીભવન પામી પાણીના નાના નાના ટીપા બની જાય છે, એટલે કે હવા ઠંડી પડી જાય છે તેના કારણે તેના ટીપા બની જાય છે, જેને જળકર્ણિકા એટલે કે જળબિંદુ કહે છે। આ જ નાની જળકર્ણિકા જે વાયુમાં તરે છે, જે આપણને વાદળ સ્વરૂપે દેખાય છે, એટલે કે જે વાયુમાં તરતા હોય છે, જેને આપણે વાદળ કહીએ છીએ। તો તમે આકાશમાં વાદળો જોયા છે ને? આ રીતે બનેલા ઘણી બધી જળકર્ણિકાઓ એકબીજા સાથે જોડાઈને પાણીનું મોટું ટીપું બને છે। તો જુઓ, તમે અહીં ચિત્રમાં સરસ મજાના વાદળો જોઈ શકો છો। હવે આપણે આગળ સમજીએ, શિયાળાની ઋતુમાં વહેલી સવારે બુજોએ નજીક જમીનની નજીક ધુમ્મસ જોયું છે। તમે પણ શિયાળાની ઋતુ હમણાં ચાલે છે, તો તમે પણ શિયાળાની ઋતુમાં દૂર દૂર સુધી ધુમ્મસ જોઈ શકો છો ને સવારના સમયે। તે વિચાર કરી રહ્યો છે કે શું આ જમીનની નજીક પાણીની વરાળનું સંઘનન છે? તમે શું વિચારો છો? કેટલીક પાણીના ટીપા વજનમાં એટલા ભારે હોય છે કે નીચેની તરફ પડવા લાગે છે। આ નીચેની તરફ પડતા એટલે કે ખરતા પાણીના ટીપાને આપણે શું કહીએ છીએ? વરસાદ કહીએ, એટલે કે વાદળમાંથી જે પાણી પડે તેને આપણે શું કહીએ? વરસાદ કહીએ છીએ। વિશેષ રૂપમાં તે કરા અથવા તો બરફ સ્વરૂપે પડે છે। આ રીતે બાષ્પોત્સર્જન અને બાષ્પીભવન દ્વારા પાણી બાષ્પ સ્વરૂપમાં ફેરવાય છે, વાદળો બને છે અને વરસાદ એટલે કે કરા તથા બરફ સ્વરૂપે પુનઃ પૃથ્વીમાં પાછું આવે છે। ત્યારબાદ હવે આપણે આગળ સમજીએ મહાસાગર તરફ। વરસાદ તથા બરફ સ્વરૂપે પૃથ્વીના વિવિધ ભાગોમાં આવેલું પાણીનું શું થાય છે? બધી જ ભૂસપાટી મહાસાગરોની સપાટીથી ઊંચી છે, એટલે કે ભૂસપાટી એટલે કે શું? જમીનની સપાટી એ મહાસાગરોના સપાટી કરતાં કેવી છે? ઊંચી છે।
વરસાદ તથા બરફના સ્વરૂપે ભૂમિ પર પડેલા મોટા ભાગનું પાણી મહાસાગરોમાં પાછું ચાલ્યું જાય છે. તે વિવિધ રીતો દ્વારા થાય છે. પર્વતો પર રહેલો બરફ ઓગળીને પાણી બને છે. આ પાણી પહાડો પરથી ઝરણા તથા નદીઓ સ્વરૂપે નીચે આવે છે. કેટલુંક પાણી જે વરસાદ સ્વરૂપે ભૂમિ પર પડે છે તે પણ નદીઓ અને ઝરણાઓના સ્વરૂપે વહી જાય છે. મોટાભાગની નદીઓ ભૂમિ પર લાંબુ અંતર કાપીને અંતમાં મહાસાગરમાં ભળે છે તથા કેટલીક નદીઓનું પાણી સરોવરમાં વહી જાય છે. વરસાદનું પાણી સરોવર તથા તળાવોને ભરી દે છે. વરસાદના પાણીના કેટલાક ભાગ ભૂમિ દ્વારા શોષાય છે. તો અહીં તમે જોઈ શકો છો, જ્યારે વરસાદ પડે છે ત્યારે એ બધું પાણી ક્યાં જાય છે? છેલ્લે સરોવરોમાં જાય છે. માટીમાં લુપ્ત થઈ જાય છે. આ પાણીનો કેટલોક ભાગ બાષ્પીભવન તથા બાષ્પોત્સર્જન દ્વારા પુનઃ વાતાવરણમાં ચાલ્યો જાય છે. બાકીનું પાણી ધીમે ધીમે ભૂમિમાં નીચેની તરફ ઉતરતું જાય છે. આ પાણી મોટા ભાગનું પાણી આપણને ભૂગર્ભ જળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. એટલે કે જમીનની અંદર જે પાણી ઉતરે છે તે આપણને ભૂગર્ભ જળ દ્વારા પ્રાપ્ત થાય છે. કૂવાઓ, ઝરણું, ભૂમિ જળ થાય છે. આ પ્રકારે કેટલાક સરોવરના પાણીનો સ્ત્રોત ભૂગર્ભ જળ છે. હેન્ડપંપ તથા બોર કૂવા દ્વારા ખેંચાયેલા પાણી ભૂગર્ભ જળમાંથી જ આવે છે. જે જગ્યા પર વધારે હેન્ડપંપ અથવા તો બોર કૂવા હોય છે તેવી જગ્યાએ ભૂગર્ભ જળ પ્રાપ્ત થાય છે. એટલે કે જ્યાં ભૂગર્ભ જળ આવેલું હોય છે ત્યાં હેન્ડપંપ ને બધું ખોદવામાં આવે છે, એટલે પાણી તમે પ્રાપ્ત કરી શકો છો. જે જગ્યા પર વધારે હેન્ડપંપ અથવા બોર કૂવા હોય છે તેવી જગ્યાએ ભૂગર્ભ જળ પ્રાપ્ત માટે વધારે ઊંડાઈ સુધી ખોદકામ કરવું પડે છે. વધારે પડતા ઉપયોગથી ભૂગર્ભ જળમાં ઘટાડો એક ચિંતાનો વિષય છે. પહેલી એક ચિંતાને તમારી સાથે રજૂ કરવા માંગે છે. તેના વિચારોમાં જ્યાં વનસ્પતિની સંખ્યા ઓછી છે અથવા તો બિલકુલ નથી તેવા વિસ્તારોમાં વરસાદનું પાણી ઝડપથી વહી જાય છે. ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં જમીન કોન્ક્રીટની બનેલી હોય છે. એવી જમીનમાં પાણીનું નીતરવું ઘણું ઓછું થઈ જાય છે. એટલે કે જે કોન્ક્રીટ એટલે સિમેન્ટનું અમુક રસ્તાઓ ને બધું હોય ત્યાં પાણી અંદર ઉતરી શકતું નથી. એવી જમીનમાં પાણીનું ઉતરવું ઘણું ઓછું થઈ જાય છે, જેનાથી ભૂગર્ભ જળની ઉપલબ્ધતા ઓછી થાય છે. વરસાદમાં વહેતા પાણી સાથે જમીનનું ઉપરનું પડ પણ ધોવાઈ જાય છે. હવે આપણે આગળ સમજીએ. હવે આપણે એ જાણીએ છીએ કે જમીનની સપાટી પર રહેલ વરસાદરૂપી પાણી મહાસાગરોમાં પાછું પહોંચી જાય છે. આ પ્રકારે પાણી પૃથ્વીની ઉપરની સપાટીથી બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં જાય છે. પાણી વરસાદ, કરા તથા બરફના સ્વરૂપે પુનઃ એટલે કે પાછું આવે છે અને અંતમાં મહાસાગરોમાં પહોંચે છે. પાણીના આ પ્રકારના ચક્રને કયું ચક્ર કહે છે? જળચક્ર કહે છે. તો જળચક્ર વિશે તમને પૂછાય તો તમે આ લખી શકો કે કઈ રીતે પાણી ફરે છે. સમુદ્ર તથા જમીનની વચ્ચે આ જળચક્ર નિરંતર પ્રક્રિયા કરે છે. આ જમીન પર પાણીની જરૂરિયાતને જાળવી રાખે છે. જળચક્ર શેનું કામ કરે છે? તો જળચક્ર એ જમીન પર પાણીની જે જરૂરિયાતો છે તેને જાળવી રાખવાનું કામ કરે છે. હવે આપણે આગળનો પાઠ નેક્સ્ટ વિડીયોમાં સમજીશું.